धोरण आठ विषय गणित प्रकरण बे एक चल सुरेख समीकरण एनो अगाउ आपने भाग एक अने बे ना वीडियो जुएला हवे भाग त्रण आपने जोवानो छे। भाग एक अने बे नी अंदर एक चल सुरेख समीकरण ना उकेल शोधो एवा दाखला हता। केटलाक समीकरणों सीधे सीधा एक चल हता तो केटलाक ने परिवर्तित करवामां आवता हता, रूपांतरित सादुरूप आपी अने रूपांतरित करी अने उकेल शोधवा पड़ता था। अहींया आपणे आ विभागनी अंदर एक चल सुरेख समीकरणना कूट प्रश्नों ना ने समझूती मेळववानी छे। અહીંયા આપણને એક કૂટ પ્રશ્ન આપેલો છે, સમય સંખ્યા માઇનસ સાત તૃતીયાંશના બમણામાં કઈ સંખ્યા ઉમેરતા ત્રણ સત્માંશ મળે? તો અહીંયા આપણને શું કહે છે, સમય સંખ્યાના સંખ્યા માઇનસ સાત તૃતીયાંશના બમણામાં કઈ સંખ્યા ઉમેરતા, તો આપણે કઈ સંખ્યા ઉમેરીએ છીએ જાણતા નથી, તો આપણે એના માટે ધારશું, ધારો કે સંખ્યા x છે, સમય સંખ્યા માઇનસ સાત તૃતીયાંશના બમણા, તો હવે સમીકરણ કરશું તો માઇનસ સાત તૃતીયાંશના બમણા, બમણા એટલે એને બે વડે ગુણવા પડશે, બમણામાં કઈ સંખ્યા ઉમેરતા, તો જે સંખ્યા ધારી છે એ ઉમેરવાની, તો આપણને પરિણામ ત્રણ સત્માંશ મળે છે। આ રીતનું આપણને સમીકરણ તૈયાર થયું। આનો સાદો રૂપ આપશું તો માઇનસ સાત તૃતીયાંશ ગુણ્યા બે એટલે માઇનસ ચૌદ તૃતીયાંશ થાય, વત્તા એક્સ બરાબર ત્રણ સત્માંશ। આપણે એક્સ શોધવાના છે તો માઇનસ ચૌદ તૃતીયાંશને ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈશું તો ત્રણ સત્માંશ, જમણી બાજુ જે અંક છે આ માઇનસ છે તો પેલી બાજુ જશે તો પ્લસ થશે। હવે લસાઅ લેવો પડશે, સાત અને ત્રણનો લસાઅ લઈએ તો એકવીસ થશે, સાતને ત્રણ વડે ગુણીએ તો એકવીસ મળે, તો અંશને પણ ત્રણ વડે ગુણવા પડે એટલે ત્રણને ત્રણ વડે ગુણતા નવ થશે, ત્રણને સાત વડે ગુણીએ તો એકવીસ મળે, તો ચૌદને પણ સાત વડે ગુણવા પડે, ચૌદ સત્તો અઠ્ઠાણું, અઠ્ઠાણું વત્તા નવનો સરવાળો કરશું તો આપણને નવને આઠ સત્તર વધી પડી એક, નવ એક દસ એકસો સાત થશે ભાગ્યા એકવીસ, એક્સ બરાબર એકસો સાત ભાગ્યા એકવીસ એવો આપણને સંખ્યા મળે। તો સંખ્યા એકસો સાત ભાગ્યા એકવીસ છે। આપણે આ રીતે આ દાખલાનો જવાબ મેળવ્યો। આવો જ એક બીજો દાખલો જોઈએ કે એક સંખ્યામાં નવ ઉમેરી પરિણામને ત્રણ વડે ભાગીએ તો જવાબ તેર મળે, તો તે સંખ્યા શોધો। તો અહીંયા આપણે શું શોધવાનું છે, પહેલાં નક્કી કરવાનું, તો આપણે સંખ્યા શોધવાની છે, જે શોધવાનું હોય એને ધારો, ધારો કે સંખ્યા એક્સ છે, સંખ્યામાં નવ ઉમેરતા, એક્સમાં નવ ઉમેરતા એક્સ વત્તા નવ થશે, પરિણામને ત્રણ વડે ભાગતા, માટે એક્સ વત્તા નવને ત્રણ વડે ભાગતા
तो एक्स वत्ता नौ भाग्या त्रण, तो जवाब तेर मळे एटले के परिणाम तेर मळे। माटे समीकरण थशे के संख्या एक्स हती, एक्स में नौ उमेर्या तो एक्स वत्ता नौ थया, परिणाम ने त्रण वड़े भागीए तो एक्स वत्ता नौ ने त्रण वड़े भागता एटले एनो अर्थ थशे एक्स वत्ता नौ भाग्या त्रण। तो आपने परिणाम स्वरूपे जवाब तेर मळे छे तो इज इक्वल टू तेर थाय। आनो आपणे उकेल शोधीए तो छेदमां त्रण छे डाबी बाजुए, जमणी बाजु जशे तो तेर गुण्या त्रण एटले ओगणचालीस थाय। हवे एक्स वत्ता नौ छे डाबी बाजुए, तो वत्ता नौ पेली बाजु लई जशु तो ओगणचालीस माइनस नौ एटले जवाब आवशे त्रीस, संख्या त्रीस मळे। चलो आ साचू छे कि खोटू ए आपणे नक्की करवो होय तो आपणे शुं करीए, तो संख्या त्रीस, त्रीसमां नौ उमेरो तो ओगणचालीस थाय, ओगणचालीसने त्रण वडे भागो तो जवाब तेर मळे। आपणो जवाब साचो छे એ આપણે આના ઉપરથી તારો પણ મેળવી શકીએ। હવે એક બીજો દાખલો લઈએ। એક લંબચોરસની પરિમિતિ તેર સેન્ટીમીટર અને પહોળાઈ બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ સેન્ટીમીટર છે તો તેની લંબાઈ શોધો। ચલો આપણે શું કરવાનું છે અહીંયા, તો આપણને કહે છે કે ભાઈ લંબચોરસની લંબાઈ શોધો, તો લંબચોરસની લંબાઈ શોધવાની છે। તો લંબચોરસની લંબાઈ આપણે ધારી લઈશું, ધારો કે લંબચોરસની લંબાઈ એક્સ મીટર સેન્ટીમીટર છે, પહોળાઈ આપણને આપી દીધેલી છે બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ, એટલે ચાર દુ આઠ ને ત્રણ અગિયાર ચતુર્થાંશ સેન્ટીમીટર થાય, તો તેની અને પરિમિતિ પણ આપણને આપી છે લંબચોરસની પરિમિતિ બરાબર તેર સેન્ટીમીટર। હવે આપણે લંબાઈ શોધવું છે, માટે લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર શું થશે, તો લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર લંબચોરસની પરિમિતિ બરાબર તેર સેન્ટીમીટર છે, લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ થાય બરાબર તેર। અહીંયા બે ગુણાકારમાં છે, લંબાઈ આપણને આપેલી છે એક્સ, પહોળાઈ આપી છે અગિયાર ચતુર્થાંશ, બે ગુણાકારમાં છે, પેલી બાજુ લઈ જશું તો ગુણાકારમાંથી ભાગાકારમાં જશે એટલે તેર ભાગ્યા બે થશે, એક્સ બરાબર તેર દ્વિતીયાંશ ઓછા અગિયાર ચતુર્થાંશ થશે, પ્લસના માઇનસ થયા, આવું બંને અપૂર્ણાંક છે આપણે લસા લેવો પડશે, તો લસા ચાર મળશે બે અને ચારનો, તો છેદમાં બે છે, બેને બે વડે ગુણીએ તો ચાર મળે, તો તેરને પણ બે વડે ગુણવા પડે, તો તેર દુ છવ્વીસ અને અગિયારના છેદમાં ચાર છે એટલે કોઈ ગુણવાની જરૂરિયાત નથી, માટે એક્સ બરાબર છવ્વીસમાંથી અગિયાર જશે તો પંદર ચતુર્થાંશ મળ્યા, એક્સ બરાબર ચાર ત્રણ બાર, ત્રણ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ સેન્ટીમીટર થાય, તો લંબાઈ બરાબર ત્રણ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ સેન્ટીમીટર છે તેમ આપણે કહી શકીએ। આ રીતે આપણે
लंबचोरसनी परिमिति शोधवानो दाखलो लीधो। हवे आगळ जईशुं त्यारे आपणे एक नवं उदाहरण लईए। एक समद्वी बाजु त्रिकोणना पायानो माप 4/3 सेंटीमीटर छे। जो त्रिकोणनी परिमिति 4.215 सेंटीमीटर छे तो बे समान बाजुनी लंबाई शोधो। एक समद्वी बाजु त्रिकोण छे एटले आ रीतनो त्रिकोण हशे। जुओ ए बी सी समद्वी बाजु त्रिकोण एटले बे बाजुना माप समान होय। पायानु माप 4/3 सेंटीमीटर छे एवुं कीधुं छे एटले आ पायो थशे बी सी जेनुं माप 4/3 सेंटीमीटर लईए। त्रिकोणनी परिमिति आपी छे 4.215 सेंटीमीटर तो बे समान बाजुनी लंबाई शोधो। समद्वी बाजु त्रिकोण छे एटले बे बाजुओ सरखी होय, कोई पण बे सरखी होई शके, पण अहींया पायानुं माप आपी दीधेलुं छे एटले पायो आपणे BC જ લઈશું અને BC બરાબર 4/3 સેન્ટીમીટર લેવાય। હવે અહીંયા જોઈશું, ધારો કે આપણે બે સમાન બાજુની લંબાઈ શોધવાની છે। ધારો કે ત્રિકોણ ABCની બે સમાન બાજુઓ AB બરાબર AC = 1 સેમી છે એવું આપણે ધારી લઈએ। એટલે કે આ બાજુનું માપ પણ X, આ બાજુનું માપ પણ X, પરિમિતિ આપણને પાયાનું માપ BC બરાબર 4/3 સેન્ટીમીટર છે। પરિમિતિ જોઈએ તો ત્રિકોણની પરિમિતિ બરાબર 4.215 અંશ। હવે ત્રિકોણની પરિમિતિનું સૂત્ર વાપરીએ। ચાર પૂર્ણાંક બે 15 સેન્ટીમીટર માટે ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણેય બાજુના માપનો સરવાળો। 15 × 60 = 62/15 એવું મિશ્ર અપૂર્ણાંકનું અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કર્યું। ABનું માપ X, ACનું માપ X, BCનું માપ 4/3 અંશ। X + X એટલે 2X થશે। 4/3 અંશ છે એને ડાબી બાજુથી આપણે જમણી બાજુ લઈ જઈશું તો માઇનસ થશે। હવે 15 અને 3નો લસા લેવો પડે તો 15 અને 3નો લસા થશે 15/15 છે, કોઈ ગુણવાની જરૂર નથી એટલે અંશમાં 62/62 આવશે। અહીંયા 4/3 અંશ છે, આપણે લસા 15 લાવવો પડશે। 15 લાવવા માટે 3ને 5 વડે ગુણવા પડે તો અંશને પણ 5 વડે ગુણવા પડશે એટલે 5 × 20 થશે। એટલે 62 - 20 અહીંયા જોઈએ કે 2x = 62 - 20 એટલે 2x = 42/15 x = 42/15 × 2 ગુણાકારમાં 2 છે ભાગાકારમાં જશે 21 × 42 21/15 સેન્ટીમીટર એવું માપ સમદ્વી બાજુ ત્રિકોણનું આવે। હવે અહીંયા આપણે જોઈએ તો હજુ છેદ ઉડાય છે, 3 × 5 = 15 3 × 7 = 21
એટલે એક્સ બરાબર 7/55 સેન્ટીમીટર થાય, એટલે બે સમાન બાજુનું માપ નું માપ 7/55 સેમી છે એમ આપણે કહીએ. આ રીતે આ ત્રિકોણની પરિમિતિના આધારિત દાખલો જોયો. હવે બીજો એક લઈએ, બે પૂર્ણ સંખ્યાનો તફાવત 66 છે, જો તેમનો ગુણોત્તર 2:3 છે તો તે સંખ્યા શોધો. બે પૂર્ણ સંખ્યાનો તફાવત 66 છે. આવો તમને તફાવતની વાત આવી હોય ત્યારે મોટી અને નાની એમ બે સંખ્યાઓ ધારવાની, અને તફાવત ધન હોય ત્યારે મોટામાંથી નાની સંખ્યા બાદ કરવી જોઈએ, તો આપણને તફાવત ધન પ્રાપ્ત થાય. અહીંયા જોઈશું તેમનો ગુણોત્તર 2:3 છે, માટે આપણે ધારશું સંખ્યાઓ માટે, ધારો કે મોટી સંખ્યા, ધારો કે નાની સંખ્યા, ગુણોત્તર 2:3 છે એટલે 1 ને 2x કહીશું અને મોટી સંખ્યાને આપણે 3x કહીશું. 2:3 આનો અર્થ એવો થશે, કંસમાં 2/3 અંશ નાનો છે એટલે નાની સંખ્યા 2x આવશે, મોટી સંખ્યા 3x આવશે એમ આપણે ધારીએ. તફાવત 66 છે માટે સમીકરણ થશે મોટી સંખ્યા માઇનસ નાની સંખ્યા 3x-2x બરાબર 66, એટલે x બરાબર 66 થાય. હવે અહીંયા આપણે જોઈશું કે ભાઈ નાની સંખ્યા બરાબર 2x એટલે 2×66, 6 × 2 = 12, 6 × 2 = 13, 132. મોટી સંખ્યા 3x, 3×66, 6×3 = 18, 6×3 = 19, 198. 198માંથી 132 બાદ કરીએ તો જવાબ આવે 66. આમ બે પૂર્ણ સંખ્યાનો તફાવત 66 છે તો તેમનો ગુણોત્તર 2:3 થાય, તો તે સંખ્યાઓ આ રીતે આપણે શોધી શકાય. પણ આમાં યાદ એટલું રાખવાનું છે કે જો આ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય અને તફાવતની વાત હોય ત્યારે આપણે તફાવત ધન હોય તો મોટામાંથી નાની સંખ્યા બાદ કરવી સમીકરણ બનાવતા એ ખાસ ધ્યાનમાં રાખવાનું રહે, નહીં તો જવાબમાં ફેરફાર થઈ શકે. હવે ત્રીજો દાખલો છે, એક બીજો લઈએ. 11 ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો 363 છે તો તે ગુણિત શોધો. ચાલો 11 ના ગુણિતનો અર્થ શું થાય પહેલાં તો એ સમજવું પડે. 11 ના ગુણિત એટલે 11 ના અવયવી. 11 ના ગળિયામાં જોઈએ તો પ્રથમ સંખ્યા 11, બીજી 22, ત્રીજી 33, આમ ક્રમશઃ સંખ્યાઓ વધતી જાય, જેને 11 ના ગુણિત તરીકે આપણે ઓળખી શકીએ. અહીં આપણે લઈશું તો 11 ના ગુણિતની વાત કરીએ છીએ તો અહીંયા શું ધારશું. સૌ પ્રથમ અહીંયા ધ્યાન આપજો, ધારો કે 11 ના 3 ક્રમિક ગુણિત તો 11 ના 3 ક્રમિક ગુણિતની વાત કરીએ તો પહેલો ગુણિત એક્સ લઈએ, એટલે કે જાણે કે 11 છે. હવે એક્સની અંદર તમે 11 ઉમેરો એટલે 11 + 11 એટલે કેટલા થાય 22, એટલે બીજો ગુણિત થાય x + 11, ત્રીજો ગુણિત થાય x + 22.
आम त्रण क्रमिक गुणित तारवाना आठना गुणित कीधा हो तो एक्स एक्स वत्ता आठ एक्स वत्ता सोल पंदरना गुणित कीधा हो तो एक्स एक्स वत्ता पंदर एक्स वत्ता त्रीस एम आपणे धारी शकीए। हवे सरवारो केटलो छे 363 माटे समीकरण एक्स वत्ता अगियार एक्स वत्ता बावीस बराबर 363 थाय। त्रणे त्रण गुणितनो सरवारो एक्स 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 एटले आपणे लखी शकीए 3x अगियार वत्ता बावीस एटले 33 बराबर 363 3x बराबर 363 माइनस 33 363 में 33 बाद करशू तो 330 आवशे 3x बराबर 330 एक्स बराबर 330 भाग्या 3 करिए तो 110 थाय। तो एक्स बराबर 110 आवशे। हवे आ प्रथम गुणित मळ्यो, हवे आपणे बीजो गुणित शोधवो पड़शे। प्रथम गुणित 11 નો ગુણિત 110 110 ને 11 વડે ભાગો તો 11 દાન 110 થાય। બીજો ગુણિત 11 એટલે 110 11 બરાબર 121। ત્રીજો ક્રમિક ગુણિત 22 એટલે 110 22 132 એમ આપણને 3 ગુણિતો પ્રાપ્ત થાય। આ રીતે આપણે કુલ 6 ઉદાહરણ લીધા। હજુ એક ઉદાહરણ લઈશું। હવે અહીંયા જો લક્ષ્મી એક બેંકમાં ખજાનચી છે, તેની પાસે અનુક્રમે 100 રૂપિયા 50 રૂપિયા અને 10 રૂપિયાના મૂલ્યની ચલણી નોટો છે। આ નોટોની સંખ્યાનો ગુણોત્તર 2:3:5 છે। હવે 2:3:5 ગુણોત્તર છે, જો કુલ રકમ રૂપિયા 4 લાખ હોય તો લક્ષ્મી પાસે દરેક મૂલ્યની કેટલી નોટ હશે? આપણે શું શોધવાનું છે? તો કહો લક્ષ્મી પાસે રહેલા દરેક મૂલ્યની એટલે કે 100 રૂપિયાની 50 રૂપિયાની અને 10 રૂપિયાની કેટલી નોટો હશે? અહીં આપણે જોઈશું કે 100 રૂપિયા 50 રૂપિયા અને 10 રૂપિયાના મૂલ્યની નોટોનો ગુણોત્તર 2:3:5 છે। 100 રૂપિયા 50 રૂપિયા અને 10 રૂપિયાના મૂલ્યની નોટની સંખ્યાનો ગુણોત્તર સંખ્યાનો ગુણોત્તર 2:3:5 છે। આટલું આપણને આપેલું છે। માટે આપણે લખીએ કે ધારો કે 100 રૂપિયાની નોટની સંખ્યા ગુણોત્તર પહેલો 2 છે એટલે 2x 50 રૂપિયાની નોટની સંખ્યા 3x દસ રૂપિયાની નોટની સંખ્યા બરાબર 5x છે। આ નોટની સંખ્યા ધારી લીધી। હવે અહીંયા આપણને કીધું છે કે કુલ રકમ 4 લાખ રકમ આપેલી છે,
નોટની કુલ સંખ્યા આપણને આપેલી નથી, તો આ દરેક નોટની સંખ્યાનું મૂલ્ય શોધવું પડે. તો 100 રૂપિયાની નોટનું કુલ મૂલ્ય એવું આપણે નક્કી કરવું પડે. રૂપિયા 100ની નોટ 2x છે, માટે રૂપિયા 100નું કુલ મૂલ્ય 100 × 2x એટલે 200x રૂપિયા થયું. એ જ રીતે રૂપિયા 50ની નોટ 3x છે, માટે તેનું મૂલ્ય 50 × 3x એટલે 150 રૂપિયા થાય. એ રીતે 50 રૂપિયાની નોટ આપણા જોડે લક્ષ્મી જોડે 5x છે, માટે તેનું મૂલ્ય 10 × 5x એટલે 50x રૂપિયા થયું. કુલ રૂપિયા બરાબર 4 લાખ. માટે સમીકરણ થશે 200x રૂપિયા, 150x રૂપિયા, 50x રૂપિયા બરાબર 4 લાખ. બસો વત્તા 200 એટલે 400x બરાબર 4 લાખ થાય. x બરાબર 4 લાખ ભાગ્યા 400 ગુણાકારમાં છે પેલી બાજુ જ્યાં, તો ભાગાકારમાં થયા, ગુણ્યા 4 છેદ ઉઠશે એટલે 1000 થયા. માટે x બરાબર 1000 એવો જવાબ આવે. આપણે નોટની સંખ્યા શોધવાની છે, એક્સનું મૂલ્ય આપણને પ્રાપ્ત થયું. હવે 100 રૂપિયાની નોટની સંખ્યા, તો 100 રૂપિયાની નોટની સંખ્યા 2x છે, 2 × 1000 એટલે 2000 નોટો રૂપિયા 100ના મૂલ્યની હોય. 50 રૂપિયાના નોટની સંખ્યા 3x, 3 × 1000 એટલે 3000 રૂપિયા થયા નોટ થઈ. અને 10 રૂપિયાના નોટની સંખ્યા બરાબર 10 રૂપિયાના નોટની સંખ્યા હોય 5x, 5 × 1000 એટલે 5000 નોટ હોય. આમ કુલ નોટની સંખ્યાઓ 2000 સોના નોટની, 50ના નોટની 3000 સંખ્યા છે, અને 10 રૂપિયાના નોટની સંખ્યા 5000 છે. આમ આ નોટની સંખ્યા આવી, એનું મૂલ્ય આપણે શોધીએ તો અહીંયા 2000 × 100 કરીએ એટલે 2 લાખ, 3000 × 50 કરો એટલે 1.5 લાખ, અને 5000 × 10 કરો એટલે 50000 એટલે 2 લાખ, 1.5 લાખ અને 50000 એટલે કુલ 4 લાખ રૂપિયા થયા એમ આપણે કહી શકીએ. આવા આપણે સ્વાધ્યાય પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાય 2.2 ના આધારિત દાખલાઓ જે હતા એ દાખલાઓનું અહીં આપણે સોલ્યુશન જોયું. હવે
તમારે ઘરે આ આધારિત જે હોમવર્ક આપવામાં આવ્યું હોય તે સ્વાધ્યાય પોથીમાંથી અને પાઠ્યપુસ્તકના દાખલાઓ સ્વાધ્યાયમાંથી ગણવા અને કામ પૂર્ણ કરવું.